વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સુસ્બદ અને અસુસ્બદ ઉદ્ગમો. હવે જે પ્રકાશના ઉદ્ગમો હોય તે બે પ્રકારના હશે, સુસ્બદ ઉદ્ગમો અને અસુસ્બદ. સુસ્બદ ઉદ્ગમો કોને કહેવાય તે જોઈએ પહેલાં તો. હવે એની વ્યાખ્યા એ રીતે અપાય કે જો બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તો તેમના દોલનની કળાનો તફાવત સમય સાથે અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસ્બદ ઉદ્ગમો કહે છે. શું કીધું કે જો બંને ઉદ્ગમો, એટલે કે બે ઉદ્ગમો હોય, એસ વન અને એસ ટુ, બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તો તેમના દોલનની કળાનો તફાવત સમય સાથે અચળ રહેતો, તફાવત અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને શું કહેવાય? સુસ્બદ ઉદ્ગમો કહે છે. જેમ કે પહેલા ઉદ્ગમ એસ વનનું સ્થાનાંતર વાય બરાબર એ સાઇન ઓમેગા ટી અને બીજાનું સ્થાનાંતર વાય ટુ બરાબર એ સાઇન ઓમેગા ટી. હવે આ બંનેની કળા કેવી છે? દોલનની કળા સમાન છે. તો આ બંને ઉદ્ગમોને શું કહેવાશે? સુસ્બદ ઉદ્ગમો કહેવાય. અથવા તો તેમનો તફાવત અચળ રહેતો હોય, જેમ કે આનો ઉમેગા ટી છે અને આનો ઉમેગા ટી પ્લસ ફાય છે, તેમનો તફાવત શું થશે? આમાંથી આ બાદ કરું તો તફાવત કેટલો આવશે? ફાય જેટલો જો અચળ રહેતો હોય તો આ બંને ઉદ્ગમો જે ખરા એસ વન અને એસ ટુ, તેને શું કહેવાય? સુસ્બદ ઉદ્ગમો કહે છે. ક્લિયર? જે બે ઉદ્ગમોની આ જે સાઇન પછીની કળા આવે તે કળા કાં તો સમાન હોવી જોઈએ અથવા તો એમનો જે તફાવત છે તે સમય સાથે અચળ રહેવો જોઈએ, બદલાવો જોઈએ નહીં. તો એવા ઉદ્ગમને શું કહેવાય? સુસ્બદ ઉદ્ગમો કહે છે. હવે સુસ્બદ ઉદ્ગમોથી શું થાય વ્યતિકરણની અંદર? કે વ્યતિકરણ ભાતમાં કોઈપણ બિંદુ પાસે તીવ્રતા જે ખરી તે સમય સાથે બદલાતી ન હોય તો તેવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. શું કહે છે? સ્થિત વ્યતિકરણ. ક્યારે? તીવ્રતા અચળ રહેતી હોય. કે વ્યતિકરણ ભાતની અંદર દરેક બિંદુ આગળ તીવ્રતા કેવી હોય? એક સરખી હોય, સમાન હોય, તો તેવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. તીવ્રતા એટલે એની અસર, કે જે પ્રકાશિત રેખા હોય તો બધી જગ્યાએ એક સરખી પ્રકાશિત હોવી જોઈએ. કોઈક જગ્યાએ ઝાંખી હોય, કોઈક જગ્યાએ વધારે પ્રકાશ હોય, એવું થવું જોઈએ નહીં. સ્થિત વ્યતિકરણ ભાત ક્યારે રચાય? કે ભાઈ સ્થિત વ્યતિકરણ ભાત માટે બંને જે ઉદ્ગમ છે તે કેવા હોવા જોઈએ? સુસ્બદ ઉદ્ગમો હોવા જોઈએ. આમ સ્થિત વ્યતિકરણની શરત શું છે? એવું પૂછાય એમસીક્યુમાં કે સ્થિત વ્યતિકરણ ક્યારે રચાય? તો કે ભાઈ બંને જે ઉદ્ગમો ખરા કે જેના લીધે વ્યતિકરણ રચાય છે તે સુસ્બદ ઉદ્ગમો હોવા જોઈએ. આ સ્થિત વ્યતિકરણની શરત છે. સ્થિત વ્યતિકરણની અંદર જે મહત્તમ અને ન્યૂનતમના સ્થાન હોય તે કેવા હશે? સમય સાથે બદલાશે નહીં. આપણે શૃંગ અને ગર્ત રચાય, આ મહત્તમ અને ન્યૂનતમ, તેમના સ્થાન જે ખરા તે સમય સાથે બદલાતા નથી. આખી જે ભાત હોય તે આ રીતે જેવી શરૂઆતમાં ભાત હોય તેવી અંત સમય સુધીની ભાત રહેશે. જ્યાં સુધી બંને ઉદ્ગમ પ્રકાશિત હોય ત્યાં સુધી એમની ભાત બદલાતી નથી. પરંતુ અસુસ્બદ ઉદ્ગમો કોને કહેવાય? આના કરતા ઉલટું, હવે એની આખી હું વ્યાખ્યા લખતો નથી, આમ જ સમજાવી દઈએ કે ભાઈ જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય, અહીંયા શું તફાવત અચળ રહેતો, એની જગ્યાએ અહીંયા શું લખવાનું? કે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત બહુ ઝડપથી બદલાતો હોય સમય સાથે તો તેવા ઉદ્ગમોને અસુસ્બદ ઉદ્ગમો કહે છે. જ્યારે અસુસ્બદ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે ફક્ત પ્રકાશની તીવ્રતા જે ખરી તેમાં એકબીજામાં ઉમેરાય છે, તેથી બે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરે છે. કે તમે બે અલગ અલગ લેમ્પ ચાલુ કરો અને કોઈ દિવાલ પર પાડો તે તમને બંનેના અલગ અલગ કલરથી તમને પ્રકાશિત થતી હોય દિવાલ તેવું દેખાશે બંને કલરનું. હવે જો બે ઉદ્ગમોનો પથ તફાવત પણ અચળ ન રહેતો હોય, બરાબર,
કે પાછળ તફાવત જે ખરો તે અચળ રહેતો ના હોય ત્યારે વ્યતિકરણ ભાત પણ શું થાય સમય સાથે બદલાય એટલે આ જે ભાત હોય શૃંગ અને ગર્તવાળી તે શૃંગ અને ગર્ત નાના મોટા થાય નજીક દૂર આવ્યા સલાખાઓ સાંકડી બને પહોળી બને એ પણ સમય સાથે થતું રહેશે અને તેના લીધે શું થશે કે આ જે તીવ્રતા ખરી તે તીવ્રતા કેવી હશે બદલાયા કરે તો તમે ડાયરેક્ટ કોઈ તીવ્રતાનું મૂલ્ય આપી શકતા નથી એના માટે તમારે સરેરાશ તીવ્રતા શોધવી પડે હવે આપણે તીવ્રતાનું સૂત્ર જોઈએ કે આઈ ઇઝ ઇક્વલ ટુ 4I0 કોસ સ્ક્વેર થીટા બાય 2 હતું હવે સરેરાશ તીવ્રતા એટલે બંને બાજુ સરેરાશ લેવું પડે હવે 4I0 જે ખરું તે મહત્તમ તીવ્રતા તો તેનું સરેરાશ તો 4I0 થશે અને કોસ સ્ક્વેર થીટા બાય 2 એનું સરેરાશ કેટલું થાય 1/2 થશે તો 4I0 નાનું 1/2 કઈ રીતે આપણે IRMS અને VRMS વાળી જે થિયરી જોઈ ગયેલા પ્રતિવર્તી પ્રભાવવાળા ચેપ્ટરમાં તેમાં જોઈ ગયેલા કે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ 1 cos θ/2 થાય પછી આ રીતના હતું એમાં કે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cos 2θ/2 થાય હવે આ 2 બંનેના છેદમાં આવે તો 1/2 પણ થાય ના પણ થાય હવે એની સરેરાશ કિંમત તમે શોધો તો બંને બાજુ સરેરાશ લાગે સાઈન કે કોસ થીટાનું એક આવતકાળ પરની સરેરાશ કિંમત 0 થઈ જાય અને બાકી શું રહી જાય 1/2 એટલે આ જે કાઉન્સ છે કોસ સ્ક્વેર થીટા બાય 2 એનું સરેરાશ કિંમત કેટલી થશે 1/2 તો અહીંયા 2 × 2 = 4 એટલે હવે આ તીવ્રતા કેટલી મળશે 2I0 જેટલી મળશે 4I0 મળશે નહીં તો આ થઈ ગયું આપણું સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમ ખ્યાલ આવી ગયો કે બંનેની કળા કાં તો સમાન હોવી જોઈએ અથવા તો કળા તફાવત સમય સાથે બદલાવો તો ના હોય તો સુસંબદ્ધ એ સિવાયના ઉદ્ગમને શું કહેવાય છે અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે ચલો હવે નેક્સ્ટ ટોપિક સાથે પાછા મળશું.